કેશોદના બામણાસા ઘેડ ગામે સિંચાઈ વિભાગે ઓસદ નદી પર બનાવેલો 1,36,00,000 નો પાડો પૂરમાં તણાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું તેના આકાશી દ્રશ્યો જોઈ શકાય છે. કેશોદનો ઘેડ પંથક ઉપરવાસના વરસાદના કારણે જળબંબાકાર બન્યો હતો. ત્યારે કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પહેલા 1,36,00,000 ના ખર્ચે બનાવેલો પાડો તૂટતા નદીના પૂરના કારણે બાજુના ગામો પ્રભાવિત થયા હતા. મારું નામ રાજસિંહભાઈ કરંગિયા અને બામણાસા ઘેડ ગામમાં રહું છું. સરકારશ્રીને મારી એક વિનંતી છે કે આ જે નુકસાની થઈ ખેડૂતોને યોગ્ય બિયારણ ને બધી સહાય કરવામાં આવે તાત્કાલિક ધોરણે. દર વર્ષે ફોર્મ તો ભરાય છે પણ કોઈ ક્યારેય મળ્યું નથી. આ વખતે એવી વિનંતી છે એવા અધિકારીઓને મૂકો કે જેથી કરીને આ બિયારણની સહાય સરકારને આ સરકાર તાત્કાલિક ખેડૂતોને મળે એવી કૃપા કરે. મારું નામ દેવેશભાઈ રામદેવભાઈ કરંગિયા અને બામણાસા ઘેડ મારું ગામ. ઓજત નદીને કાંઠે અમારી જમીન આવેલી છે. આજે 1,37,00,000 રૂપિયાનો જે પારો બાંધ્યો એ અધિકારીની મેલી ભગતને કારણે તૂટ્યો. કોન્ટ્રાક્ટરે તો કીધું હતું કે હજી 1 મીટરની મંજૂરી અમને આપો, અમે 1 મીટર પારો ઊંચો કરી દઈએ. એ મંજૂરી ન આપી. સાઈડમાં ધૂળ વધારે નાખતા તો કે વધારે ન નાખતા, ઊંચો ધૂળ નાખશો તો તમારું બિલ પાસ નહીં થાય. એટલે અહીંયા ધૂળ પાછી હેઠી ઉતારી લીધી, નગર એને થોડાકમાં ધૂળ ઊંચીએ નાખી દીધી, એ પાછી ઉતરાવી. એને કારણે અમારે ખરેખર કરોડો રૂપિયાનું નુકસાન છે. આ જમીન છે આજે 2-2, 2.5-2.5 ફૂટ ઊંડી ઉતરી ગઈ. તો અધિકારીઓને આનો સર્વે કરી ને આ ખેતીનું બુરાણ પણ કરી દેવું જોઈએ. આ બી બિયારણ ગયું એ કરી દેવું જોઈએ. અત્યારે ઢોરને સારો નાખવાનું નથી, તો એના માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા અધિકારીઓને અહીંયા આવીને ખરેખર સર્વે કરવું જોઈએ. અહીંયા ઓફિસોમાં બે ને ફોનમાં વાતું કરે અને સમાચારમાં જોઈને એ મન મનાવી લે એવું ન આવવું જોઈએ. આ સરકારને નોંધ લેવી જોઈએ, મિનિસ્ટરોને નોંધ લેવી જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક કહેવું જોઈએ, તાત્કાલિક સર્વે કરી અને કેટલું નુકસાન છે એ તાત્કાલિક ખેડૂતને ખરેખર દેવું જોઈએ. એમ એનામાં જો ખરેખર નીતિ સરકારને ખરેખર જો હાસી નીતિ હોય તો સરકારને ઉપર સુધી હું તો કહું, કેન્દ્રના માણસોને કહું કે તમે અધિકારીઓના ટીમને તમે તાત્કાલિક મોકલી અને તાત્કાલિક સર્વે કરો અને અમારો અને ખેડૂતોને પૂછે હાસું હોય તો દે, નહીં અમારે કાંઈ નથી જોતું. હું તો કહું આ અધિકારીઓએ જે કંઈ અમારે મેલી ભગત કરી એના પગાર ખરેખર કાપી અને આ ખેડૂતોના ખેતર ખરેખર બુરવા જોઈએ. અમારી માંગ એક જ છે કે અમારે ખેતર જોવાઈ ગયા, એ બિયારણ ગયો અને એક આ પાડો છે ને 3 દિવસ પછી અહીંયા કામ કાર્ય ચાલુ કરવું, તો માટી કામ થઈ શકે એમ છે. તાત્કાલિક ગ્રાન્ટ ગમે ત્યાંથી એ વ્યવસ્થા કરી અને 3 દિવસમાં કામ જો 100% થાય એમ છે. અને આ બાજુમાં ખાડો છે, અમે એને એમ કહીએ કે અહીંયા માટી નથી નાખવાની, અહીંયા પાણાથી બુરવો પડે તો એને પાણાથી જ બુરવો જોઈએ તો જ રહીએ. બાકી એ એની રીતે કહે કે આમ કરીએ ને આમ કરીએ એ કોઈ પારો રહીએ નહીં. બરાબર, એ જ અમારી વિનંતી. નામ જગમાલ ભીખાર કરંગિયા. ના, ઓજત નદીનો પારો તૂટતા હજારો વીઘામાં નુકસાની થઈ અને જે પારાનું મેઇન કારણ તૂટે જ નહીં, પારો પાટો 1 મીટર અધૂરો રાખી દીધો. એ વગાસાઈ સાહેબ ના પડી કે ભાઈ કઈ નહીં થાય એની, હા એ કોન્ટ્રાક્ટરે કીધું હતું કે ભાઈ હું 1 મીટર તમને હરોહરે લઈ દઉં, તો કે નહીં કે હવે કઈ ના થાય. જેનાલી હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને પાડા નજીકનું જમીનનું મોટા પાયે ધોવાણ થયું હતું. ઘેડ પંથકમાં પૂર ઓસરતા સિંચાઈ વિભાગના અધિકારીઓ હાજર રહેતા ખેડૂતોએ તેમને ખખડાવી નાખી ખેડૂતોના કહેવા પ્રમાણે પાડો 1 મીટર ઊંચો લઈ જવામાં આવ્યો હોત તો પાડો તૂટવાની ઘટના ન બની હોત, જે અનેક વખત રજૂઆત છતાં અધિકારીઓ ન માન્યા એટલે ખેડૂતોનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મારું નામ રાજુભાઈ કિશોરભાઈ ભેટારિયા છે, બામણાસા ગામનો ખાતાદાર ખેડૂત છું. પાડો આપણે જગમાલ બાપાના ખેતરમાં, જગમાલ દેવાણંદ કરંગિયા તથા નારાયણભાઈના ખેતરમાં, જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેના ખેતરમાં પાડો તૂટ્યો. બરોબર, આ પાડા તૂટવાની સમસ્યા તો હું નાનો હતો ત્યારથી મને જ્યાં સુધી સાંભળે ત્યાંથી ચાલુ જ છે. સરકાર મંજૂર કરે છે, બરોબર, મંજૂર કરવામાં પણ લાંબો ટાઈમ લગાડી દે, 2 વર્ષ પાડો મંજૂર કરવામાં લગાડે છે. 2-3 ચોમાસા વહી જાય એટલે ખેડૂતના પાકનો સર્વનાશ થાય. એટલે આ સરકારશ્રીને અમારા તમારા માધ્યમથી અમે રજૂઆત કરવા માગીએ કે આ જે ગાંધીનગર પૂકતા ફાઇલ 1 વર્ષ થાય એને બદલે તાત્કાલિક 15-20 દિવસમાં આની ડિઝાઇન તૈયાર કરી, તાત્કાલિક એના એસઓ કે એન્જિનિયરના તાત્કાલિક ડિઝાઇન બનાવી ગાંધીનગરથી પાસ કરી અને 1-2 મહિનામાં આ કામ તાત્કાલિક ચાલુ થાય એવી અમારી માંગણી કાયમી માટે હોય છે. એમાં પણ અમારા જે આઈના નેતા છે, સરપંચ છે, તાલુકા પંચાયત સભ્ય છે, જિલ્લા પંચાયત સભ્ય છે, એ 4-4, 5-5 વખત ગાંધીનગર ધક્કા થાય ત્યારે આ પાડા મંજૂર થાય છે. ખરેખર આ અધિકારીઓને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આ ઘેડ વિસ્તાર છે,
આ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય પાડા તૂટવાથી, ઓજત નદીની સમસ્યા કાયમ માટે ચાલુ રહે છે. જે કાંઈ નેતા હશે, જે કાંઈ લોકલ ધારાસભ્ય હશે, સંસદ સભ્ય હશે, એ બધાને ખબર જ છે કે બામણાસાની પોઝિશન શું છે. આ પાડા તૂટવાથી, બામણાસાના પાડા તૂટવાથી જે અત્યારે આપણે ઊભા છે એની ડાબી બાજુ પાડો તૂટે તો સરોડ, અખોદર, પંચાળા અને આગળ જતા વાલા ગામ, એ બધા ગામોમાં ભારે નુકસાની થાય છે. ખેડૂતોને પાકની હાવ સર્વનાશ થાય છે અને સામે કાંઠે પાડા તૂટે તો આંબલિયા, મટિયાણા, કોયલાણા, પાદળી, એ બધા ગામોમાં બહુ નુકસાની થાય. અમારી માંગ એક જ છે, નદી છે એ કાયદેસર જે જગ્યાએ છે, મૂળ સ્થળે છે, ત્યાં જાય, ઊંડી થાય થોડી અને આ પાણીનો સમાવેશ થાય. ઉપરથી 100 કિલોમીટરનું પાણી આવે, વિસાવદર, ભેસાણ, વંથલી છે, એ બધા જે સિટી છે એમાં જે વરસાદ પડે છે 8 થી 10 ઇંચ ભેગો જ્યારે પડે છે ત્યારે આ પાડા તૂટવાની સમસ્યા કાયમ માટે રહે છે. આગળ જતા નદી જે બામણાસાનો સીમાડો પૂરો થાય ત્યાંથી મટિયાણા ગામ આવે, બાલાગામ ગામ આવે, ત્યાં નદી છે હાવ ભેગી થઈ ગઈ છે. એ નદીને જે મૂળ સ્થળે છે, જે સરકારની લેન્ડ રેકર્ડ ઉપર છે, ત્યાં જાય એવી અમારી માંગ છે. મારું ગામ ઘેડ બામણાસા, કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો. મારું નામ ભેટારીયા અરવિંદ કેશોદ. બામણાસા ગામમાં આજે હું 42 વર્ષ ત્યાં રહું છું, ખેડૂત ખાતેદાર છું. પછી અમારી સાહેબ ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે 100 થી 150 કિલોમીટરનું પાણી જે વિસાવદર, ભેસાણ, આજુબાજુના વિસ્તારનું બધું પાણી આવે એ પહોળાઈ લગભગ આશરે 100 થી 150 કિલોમીટરની છે. અમારે અહીં 6 કિલોમીટરમાં પાણી નીકળે, બરોબર. એટલે જે આપણે ડીઝલ ગાળવાની ગયણી હોય એ પોઝિશન છે ઘેડ વિસ્તારની. પછી અમારે અહીં સાબલી અને ઓજત નદી એ ગામમાંથી પસાર થાય છે. પછી અમારે અહીં જે ઓજત નદીના પાળા છે એ પાળા દર વર્ષે તૂટે, બે પાંચ ખેડૂતના દર વર્ષે તૂટે. પછી ઓજત નદીની અત્યારે જે દબાણ થઈ ગયું કુદરતી રીતે, એ દબાણમાં જે નદીનું સર્વે મુજબ છે, દાખલા તરીકે 300 ફૂટ પોળી છે સરકારને સોંપડે, એ નદી ખુલ્લી કરે. જે રમેશભાઈ ધરુક સાંસદ અમારા હતા એ સમયમાં એને ગાંધીનગર મુદ્દો ઉપાડ્યો હતો સંસદ ભવનમાં. હવે રમેશભાઈના 5 વર્ષ પૂરા થઈ ગયા, 1 રૂપિયાની કામગીરી થઈ નથી. અત્યારે મનસુખભાઈ માંડવિયા ચૂંટાઈને આવ્યા તો અમારે તો રમેશભાઈના 5 વર્ષ પગ પકડ્યા, હવે મનસુખભાઈના પગ પકડવાના છે. તો અમારે તો આખી જિંદગી પગ જ પકડવાના છે. જો મનસુખભાઈ એમ કહી દે કે ભાઈ તમે ગામ છોડીને નીકળી જાઓ તો અમે ગામમાંથી નીકળી જાય, એટલે વસ્તુ તો પૂર્ણ વિરામ આવે. અત્યારે અમારે આ તાત્કાલિક આ પાડાનું રિપેરિંગ કરવાની જરૂર છે, નકર અમારે અહીં પશુને ચારો ફેલ થઈ ગયો. અટાણે 12 થી અમે ચારો લઈને ખવડાવીએ છીએ, બરોબર. પશુ ભૂખા છે એવી પોઝિશન અમારી છે. અત્યારે અમારા ગામમાં કોઈ બીમાર પડે, દાખલા તરીકે કોઈ ડિલિવરીનો કેસ છે, કોઈને સાપ કરડ્યો હોય તો એમરજન્સી અમારે રસ્તા બધા બ્લોક થઈ જાય. બામણાસાથી બાલાગામ રોડ તૂટી ગયો, એ આ પારા ને હિસાબે તૂટ્યો હોય. આ પારો જો ન તૂટ્યો હોત અને આનો તાત્કાલિક સર્વે કરવો, તાત્કાલિક કામ. ત્યારે અધિકારી દ્વારા એક જ રટણ ચાલુ રાખવામાં આવ્યું હતું કે તેમણે પાડો તેમના નકશામાં બતાવેલ ઊંચાઈના ધારાધોરણ પ્રમાણે બનાવ્યો છે. ત્યારે આ ખેડૂતોને માન્ય ન રાખી અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. પાણીના વહેણ અંગે પોતે જાણકાર હોય ખેડૂતોની વાત પણ માનવી જોઈએ તો આ પાડો ટકી શક્યો હોત તેમ ન થતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. હવે જો તાત્કાલિક ધોરણે આ પાડો રિપેર કરવામાં ન આવે તો ફરી પૂર આવતા અસરગ્રસ્ત જમીનમાં ચોમાસા દરમિયાન નવા પાકનું વાવેતર કરી ન શકાય તે માટે સિંચાઈ વિભાગના અધિકારીઓએ મોટા વાહનો ચાલી ન શકે તેવા સમયે મજૂરો દ્વારા પાડાનું સમારકામ કરવા બાંહેધરી આપી હતી. એમ જે વગાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગ નંબર 29 કેશોદ. આજે જે પારા તૂટ્યા છે એ શું ઘટના છે? આ અહીંયા પેલા બામણાસા ગામમાં નણભાઈના ખેતર પાસે ગેબિયન વોલનો પાડો મંજૂર થયો હતો. કામ 29/6 ના રોજ પૂર્ણ થયું. કામ પૂર્ણના 30 તારીખે વરસાદ આવ્યો. વરસાદ આવીને હેવી ફ્લડ આવ્યું. ઉપરવાસમાં 15 થી 18 ઇંચ વરસાદ પડતા હેવી ફ્લડને કારણે ઓવરફ્લેન્કિંગ ચાલુ થયું. ઓવરફ્લેન્કિંગને કારણે પાછળના ભાગમાં પીચિંગ ઉપરથી માટી નીચેથી સરકવા લાગી, એને કારણે પહેલી રો પડી ગઈ અને બીજી રો કેબિનની લગભગ અંદાજિત 15 થી 20 મીટરમાં ધરાશયી થઈ છે. એને કારણે
પાછળ નીચવાસમાં પાણી ફેલાયા છે ખેતરોમાં. આ કેટલા કિંમતનો પાડો બન્યો હતો અને આ અંગે હવે પછી શું કાર્યવાહી છે? આ કામ 1,24,00,000 મંજૂર થયેલું છે. કામ અમને હજી 70,00,000 જેવું ચૂકવણું થવામાં આવેલ છે. આ કામમાં એજન્સી હમણાં આવે છે ઠેકેદારો, તાત્કાલિક સલામત સહેજ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોને આક્ષેપ છે કે જે ઊંચાઈ લેવી જોઈએ ઊંચાઈ નથી લેવામાં આવી. ડિઝાઇન મુજબ ગેબિયન ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર હોય, કોન્ક્રીટના ટોપ સુધી એક્ઝેક્ટ જે લેવલ આવે એ ફ્લેક્સિબલ સ્ટ્રક્ચરમાં આવે નહીં, જેને કારણે માઇનોર નાના મોટો એવરેજમાં ચેન્જીસ હતા એને કારણે ઓવરફ્લેન્કિંગ થયો ને એવું સ્થાનિક હાજર લોકોનું કહેવાનું છે. આ લોકો કાયમી ઉકેલ ઈચ્છે છે તો એ બાબતે તમારી સિંચાઈ વિભાગ શું કરવા માંગે છે? કાયમી ઉકેલ માટે આપણે હમણાં જૂન મહિનામાં 14 જૂને નદીના હદ નિશાન નક્કી થઈ ગયેલા છે કે બામણાસા અને બાલા ગામ જેટલા સર્વે નંબર આવતો તમામ સર્વે નંબર DLR મારફતે આપણે માપણી કરાવેલી છે. માપણીને આધારિત હવે કયા ખેતરોમાં કેટલું દબાણ મકાનો છે ઝાડ છે એની અમે એક યાદી તૈયાર કરી છે. ચાલુ વીકમાં આવતા વીકમાં અમે સરકારશ્રીમાં આ બાબતે ડિસ્કશન કરવા માટે જવાના છીએ. ખેડૂતો માંગ કરે છે સહાયની, તો આ બાબતે તમારા કાર્યાલય તરફથી શું સૂચિ જાહેર કરાશે? અમે જે વસ્તુ અત્યારે સ્થળ ઉપર થઈ છે એનો એ ઓલરેડી અહેવાલ કરેલો છે, એના આધારે સરકારશ્રી નિર્ણય લેશે, અમારો વિભાગ નિર્ણય લેશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે ઓજતની જે સમસ્યા છે પાળા તૂટવાની, હાલ આપણે બામણાસા ઘેડ ગામે ઉપસ્થિત છીએ ત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે સિંચાઈ વિભાગ દ્વારા જે પાળો બનાવવામાં આવ્યો છે 1,34,00,000નો આ પાળો સંપૂર્ણપણે ધ્વસ્ત થયો છે. અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે, એમને પૂછવામાં આવતા એમણે જે ખેડૂતોએ રજૂઆતો કરી છે કે 1 મીટરની જે હાઈટ છે એ નીચે રાખવામાં આવી હતી, જેને લીધે પાણી ટપી ગયું. ના પાણી ટપવાથી પાછળનો જે માટીનો ભાગ છે એ ખસી જતા આ જે બ્લોક છે એ છેક સુધી જમીનોમાં પથરાયેલા છે. આપ જોઈ રહ્યા છો જે ન્યૂઝ, આપણે જે જોઈ રહ્યા છે દ્રશ્યો, એ દ્રશ્યો જમીનના છે, જેમ કે 10-10, 20-20 ફૂટ ઊંડાઈ સુધી ખાડા કરી નાખ્યા છે અને ઉપરથી જે તમામ માટી છે ઉપાડી લીધી છે. આ જે ખેડૂતો આસપાસના જે 5-7 જે ખેડૂતો છે એ માટી છે ભરવી હોય તો એને 1,00,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરવો પડે એમ છે. હાલ અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે, અધિકારી ઉપસ્થિત છે, ત્યારે અધિકારી જે છે એમનું કેવું એવું છે કે અમે અમારા નિયમ પ્રમાણે આ પાળો બનાવ્યો છે, પણ હકીકતમાં ખેડૂતોએ જ્યારે ફોન ઉપર વાત કરી છે ત્યારે એમણે દૂધનું દૂધ અને પાણીનો પાણી પ્રયાસ કર્યો છે કે ભાઈ જ્યારે અમે તમને એવું કહ્યું કે આ પાળો ઊંચો લો છતાં લેવામાં નથી આવ્યું, ઘટના બની છે. હાલ સરકારના 1,00,00,000 ખર્ચ પાણીમાં ગયા છે, એની સાથે સાથે ખેડૂતો પાયમાલ થયા છે. ચોમાસા દરમિયાન જો આ પાળો બાંધવામાં ના આવે તો ફરી પાછું પૂર આવે અને આની આ પરિસ્થિતિ નિર્માણ થાય. હાલ ખેડૂતોની રજૂઆતો એવી છે તાત્કાલિક ધોરણે બોરી બંધ પાળા બાંધવામાં આવે, કારણ કે અહીંયા આસપાસમાં કોઈ મોટા વાહનો નીકળી ન શકે એટલે તાત્કાલિક ધોરણે મજૂરોથી બોરી બંધ પાળા બાંધવામાં આવે તેવી રજૂઆત છે. હાલ એ રજૂઆતો ચાલી રહી છે ત્યારે આ જે મોટો જે સરકારની સિંચાઈ વિભાગની ગફલત છે એ બહાર આવી છે અને જેને લઈને હજારો વીઘામાં પાણી ફરી વળ્યા છે. આસપાસના ગામડાઓ છે પાણીથી તરબોળ છે, ત્યારે આવી વારંવાર સમસ્યાઓ છે. ખેડૂતની એક જ માંગ છે કે નદી ઊંડી પોળી કરવામાં આવે અને જે એની શાખાઓ છે એને ખુલ્લી કરવામાં આવે, પેશકદમી હટાવવામાં આવે, ત્યારે સરકારી તંત્ર ક્યારે રાખશે એ એક મોટો સવાલ છે. પ્રવીણ કરંગિયા, કેશો.